માંડવી રોડ પરના પુનડી ગામે આવેલા કચ્છ સમર્પણ આશ્રમમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય મહાશિબિર યોજાઈ હતી. આ મહાશિબિરમાં સમર્પણ પરિવારના દેશ વિદેશમાંથી 6000 જેટલા સાધકોએ ભાગ લીધો હતો, જેમાં સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજીના પ્રવચનો અને તેમના સાનિધ્યમાં સામૂહિક ધ્યાનનો લાભ લીધો હતો. આ શિબિરના અંતિમ દિવસે કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારતમાંથી 30000 જેટલા ભાવિકોએ ગુરુ વંદના કરીને સદગુરુના દર્શનનો લાભ લીધો હતો. સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજીએ પોતાનું આશીર્વચન આપતા જણાવ્યું હતું કે પરમાત્માનું વર્તમાન સમયનું માધ્યમ સદગુરુ હોય છે. સદગુરુ વગર અંતમુખી યાત્રા થતી નથી. જન્મોજન્મની સાધના પછી સદગુરુ મળે છે. યોગી અને ભોગી વચ્ચેનું અંતર સમજાવતા કહ્યું હતું કે યોગી ભોગ પણ કરે છે તો પણ યોગ સાથે કરે છે, અને ભોગી યોગ પણ કરે છે તો પણ ભોગ સાથે કરે છે. શરીર ભાવ અને આત્માભાવ બાબતે સમજાવીને અપેક્ષા રહિત ધ્યાન કરવા પર ભાર મૂકીને કહ્યું હતું કે અપેક્ષા અને અહંકાર શરીર ભાવમાં લાવે છે. ઉપરાંત સૌ સાધકોને પૂજ્ય ગુરુમાંની અમૃતવાણીનો પણ લાભ મળ્યો હતો. પૂજ્ય ગુરુમાએ ઋણાનુબંધની ગહનતા સમજાવતા કહ્યું હતું કે ઋણ ચૂકવ્યા વગર મોક્ષ પ્રાપ્તિ સંભવ નથી. આ મહોત્સવમાં પૂજ્ય સ્વામીજીના આભા મંડળ પર વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં ઓરા સ્કેનિંગ મશીન દ્વારા પાડવામાં આવેલા આભા મંડળના અદ્ભુત ફોટોગ્રાફ્સ અને તેની સમજ લોકોને આપવામાં આવતી હતી. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ, ગુરુ શક્તિધામ તથા દાનથી આત્મસમાધાન વિષય પર પણ સુંદર ચરિત્ર પ્રદર્શનો રાખવામાં આવ્યા હતા. ગુરુ પૂર્ણિમા મહાશિબિરના અંતિમ દિવસે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહીને ગુરુ દર્શનનો લાભ લીધો હતો. સાથે સાથે લોકસભાના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજનજીએ અને માંડવી મત વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ ઉપસ્થિત લોકોને પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી હતી. મનની આત્મશુદ્ધિ માટે આપણે અહીં આવી કરીને આપણા ચિત્તને એકાગ્ર કરીને આપણે પણ કંઈક મેળવી શકીએ એ પ્રકારના વાતાવરણની અંદર હજારોની સંખ્યાની અંદર ભક્તો દ્વારા, અનુયાયીઓ દ્વારા અહીં જોડાઈ કરીને આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો ત્યારે સ્વાભાવિકપણે કચ્છની ધરા ઉપર પણ આવા પવિત્ર સંત જ્યારે પધાર્યા હોય અને ગુરુ શિષ્યની જે પરંપરા અને આપણા સનાતન ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર અને ખાસ કરીને વર્ષોથી આ પરંપરાને જાળવી કરીને એક સંદેશ આવનારી પેઢીઓ સુધી જળવાઈ રહે એવા હેતુસરનો કાર્યક્રમ આજે અહીં કરવામાં આવ્યો હતો. ત્યારે ખૂબ આ કાર્યક્રમની અંદર, આ શિબિરની અંદર મને પણ ઉપસ્થિતિ રહેવાનો અવસર મળ્યો, ધન્યવાદ અનુભવું છું. સમર્પણ ધ્યાન યોગ શિબિર કચ્છ આશ્રમ મેં ગુરુ પૂર્ણિમા મનાઈ જા રહી હૈ ઓર ઇસી મેં અભી કલ જો હૈ દોપહર તક 3 દિન કા કાર્યક્રમ હમારે સંપન્ન હુઆ. અભી જો શામ કો જો હોને જા રહા હૈ વો ગુરુ દર્શન હોને જા રહા હૈ. જો 3 દિન યહાં કોઈ સહભાગ નહીં લે પાએ તો ઉનકે લિયે ગુરુદેવ જી ને ये कार्यक्रम कर सकता है. तो अलग अलग जगह से, सिर्फ कच्छ और गुजरात से ही नहीं तो मुंबई के अलग राज्य से सभी साधक यहाँ, विदेशों से भी साधक यहाँ गुरुदेव को मिलने के लिए. ये एक लयबद्ध और एक सिस्टम से चलने वाला कार्यक्रम है. इसमें रजिस्ट्रेशन आज से 3 महीने पहले हो जाता है. तो ये हमारे एक आध्यात्मिक स्तर के अंदर हमारे गुरुदेव जो जिनका रजिस्ट्रेशन होता है, जो हजारों की संख्या में होता है, उसका वो क्लियरेंस जभी से शुरू हो जाता है और उसके बाद में हम किसी का बीच में रजिस्ट्रेशन नहीं हुआ करता है हमारे इस सिस्टम में. और ये यहाँ पर देश विदेश से सभी हम साधक भाई बहन सब इकट्ठा होते हैं और हम हमारे गुरु के प्रति अपनी समर्पितता और प्रकट करते हैं. हम उनको हमारी आत्मा से उनको हमारा गुरु मानते हैं और उनके प्रति हमारा सारा आदर व्यक्त करते हैं.